નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર તેર સવાલ છે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે સમજાવ ભૌગોલિક પરિસ્થિતિએ ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં મહત્વનો ફાળો આપેલો છે ભૂગોળની જે પરિસ્થિતિએ છે એણે ભારતીય સંસ્કૃતિનું ઘડતર કર્યું વિકાસ કર્યો એમાં અગત્યનો મહત્ત્વનો ફાળો આપેલ છે ભારતે બહારથી આગમન થયેલી સંસ્કૃતિ તત્વ સ્વીકારી ભારતીય સમાજમાં ભળી ગયેલ છે ભારતે શું કર્યું બહારથી આવેલી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના તત્વોનો સ્વીકાર કર્યો અને ભારતીય સમાજમાં ભેળવી દીધેલ છે આમ ભારતની ઐતિહાસિક મહત્વપૂર્ણ ઘટનાઓ કંડારાયેલી છે આમ શું બનેલું છે કે ભારતની જે ઇતિહાસની ઘટનાઓ છે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ છે એ એમાં કંડારાયેલી છે ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાઓ કોઈ ધર્મ જાતિ કોમને આવકારી છે ભારતની સંસ્કૃતિમાં જે સમન્વયકારી ભાવનાઓનો જે સમાવેશ થયો એ ભાવનાઓની અંદર કોઈ પણ ધર્મ જાતિ કે કોમને આવકાર આપેલો છે આમ સર્વધર્મ પ્રજા ચાને જાતિ પ્રત્યેનો સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે તેથી કહેવાય ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યો છે ફરી એક વખત જોઈ લઈએ ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે સમજાવ ભૌગોલિક પરિસ્થિતિએ ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં મહત્ત્વનો ફાળો આપેલ છે ભારતે બહારથી આગમન થયેલ સંસ્કૃતિ તત્વોને સ્વીકારી તેઓ ભારતીય સમાજમાં ભળી ગયેલ છે આમ ભારતની ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ઘટનાઓ કંડારાયેલી છે ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈપણ ધર્મ જાતિ કે કોમને આવકારી છે આમ સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યેનો સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે તેથી તો ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે